નિર્માણ પૂર્ણ થવાના રહે છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના વડાપ્રધાન હસ્તે થનાર છે દેશના જુદા જુદા રાજ્યોમાંથી મંદિરના નિર્માણમાં ફાળો આપવામાં આવી રહ્યો છે જ્યારે ગુજરાતથી ધ્વજદંડ મહારાષ્ટ્રના દરવાજા રાજસ્થાનના પથ્થરનું યોગદાન પણ તેમાં જોવા મળશે અયોધ્યાના રામ મંદિરના શિખર ઉપર મુખ્ય ધ્વજદંડની સાથે સાત એવા અન્ય ધ્વજદંડ પણ લગાવવામાં આવ્યા છે જેમાં મુખ્ય ધ્વજદંડના નિર્માણની કામગીરી અમદાવાદની કંપનીને સોંપવામાં આવી હતી ત્યારે રામ મંદિર

સ્તંભનું એનું પૂજા અર્ચન કરવા માટે આવ્યા છીએ છ ડિસેમ્બર ઓગણીસો બાણુંના રોજ જે બાબરી ધ્વંસ થયા હતા એની અંદર જે કારસેવકોની જે બલિદાન આપ્યું છે એ બલિદાનનો હવે બાવીસ જાન્યુઆરીના રોજ જે શ્રી રામ મંદિરની અંદર જે આ મંદિરનું પ્રતિષ્ઠા થઈ રહ્યું છે આપણા યસસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે એના શિખર ઉપર જે વિજય ધર્મ વિજય સ્તંભ જે રોપાણો છે જવાઈ રહ્યો છે એ વિજય સ્તંભનું આજે મેં ખરેખર એના દર્શન માટે અને એના પૂજન અર્ચના માટે આવ્યા છીએ હવે ખરેખર જે કારસેવકોએ જે બલિદાન આપ્યું છે એને સાચી શ્રદ્ધાંજલિ હવે બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મળવા જઈ રહી છે અને હવે પછી આવું કાશીમાં કે મથુરામાં આવું કોઈને બલિદાન ના આપવું પડે એની માટે અમે બધા આપણે બધાએ સનાતની ધર્મ હિન્દુઓના બધાય ભેગા થઈને અને આ કાર્યની અંદર પાછા જોડાઈ જઈએ અને આપણા સનાતનની ધર્મની ધજા છે એનું હંમેશા માટે સ્તર ઊંચું રહે એવું કાર્ય કરવા તત્પર રહીએ એવી બધાને પ્રાર્થના છે અને આવો અખંડિત ભારતની અંદર આજે આપણે એક થઈને કારણ કે જ્યાં રામ છે તો અહીંયા બધું એકતા છે એવા મર્યાદા મર્યાદા પુરુષોત્તમ ભગવાનના મંદિરની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે આપણે બધા એક થવા જઈ રહ્યા છીએ તો એની પૂજના પૂજા અર્ચના કરીને આજે અમે ધર્મ બધાય દાદા બાપુ ધામ પરિવારના જે લોકો સૌભાગ્ય એનું કરી થઈ રહ્યું છે એને માટે બધા અમે આવ્યા છીએ તો આ અમે બધાયને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આવો અયોધ્યાની અંદર અને એ આપણે રામ મંદિરના નિર્માણની અંદર આપણે બધાય સહભાગી બનીએ એવી બધાયને નમ્ર અપીલ છે જય દાદા બાપુ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલું છે રામ મંદિર છે એનો જે ધર્મધ્વજ છે જે ચુમ્માલીસ ફૂટની લંબાઈ છે પંચાવનસો કેલોજનું વજન છે આ ધર્મધ્વજનું પૂજન અર્ચન કરવા માટે પૂજ્ય વિદેશી બાપુને એમની સાથેના એકસો ને એક બધા અમારા સમર્પિત અને રાષ્ટ્રવાદી સ્વયંસેવકો અત્રે કર્ણાવતી મુકામે પધાર્યા છે અને ધર્મધ્વજનું પૂજન કરવાના છે બહુ મોટી અને વિશાળ સંખ્યામાં અમે આવ્યા છીએ આનાથી સનાતન ધર્મમાં બહુ મોટો સંદેશો જવાનો છે અમારો દાદા બાપુધામ કાયમ સનાતન ધર્મની પરંપરા